मार्वेल एचएसपी यूट्यूब चैनल में आपने हार्दिक स्वागत है। आज आप ईएस एम्प्लॉयबिलिटी स्किल एम इंग्लिश लिटरेसी अंग्रेजी भाषा एना विषय में एना अंतर्गत एक बहु रसप्रद एवं टॉपिक लेने आयो छु प्रोनाउंसिएशन जेने आपणे गुजराती में उच्चारण करीए प्रोनाउंसिएशन एनी व्याख्या जो करवी होय इंग्लिश में तो प्रोनाउंसिएशन इज द हाउ द वर्ड्स आर प्रोनाउंस आपणे शब्दों ने कई रीतना उच्चारण करीए छीए कई रीतना बोलीए छीए। उच्चारण जयरे पण आपणे कई भी वस्तु बोलीए छीए कोई पण भाषा बोलीए छीए तो ये जे बोलाय छे जे शब्दों ये सामेवाला व्यक्ति एने सांभळी अने जे एनु अर्थघटन करशे अने जे संदेशो मोकलवानो छे एना माटे उच्चारण बहु अगत्यनुं छे। भाषा एटले के जे वस्तु बोलाय छे लखाय छे संभळाय छे वंचाय छे पण જ્યારે એક સચોટ અર્થઘટન કરવાનું ત્યારે આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામે બોલે છે અને એને બીજી વ્યક્તિ સાંભળે છે કારણ કે જે લખાયેલું છે એ તો સ્પષ્ટ વંચાવાનું છે સંભળાય છે એમાં બી કંઈ પેલું થવાનું નથી પણ જ્યારે આ વસ્તુ જ્યારે મૌખિક થતી હોય છે ત્યારે બોલનાર વ્યક્તિ ઉપર દારમદાર રહેલો હોય છે કે કઈ રીતના બોલે છે અને સામેવાળી વ્યક્તિને શું વસ્તુ એ પાસણ કરવા જઈ રહી છે શું માહિતી આપવા માંગે છે એના માટે ઉચ્ચારણ બહુ જરૂરી છે। આના માટે ગુજરાતીમાં એમ એક કહેવત છે કે બાર ગાઉ એ બોલી બદલાય બાર ગાઉ એ બોલી બદલાય પણ એ બદલાય છે બોલી છે બરાબર શબ્દ એના જ હોય છે પણ ફક્ત ફરક ક્યાં પડે છે કે એના આરોહો અને એના ઉચ્ચારણ પર। જેમ આપણે એમ કહીએ કે તમે મળી ગયા મીન્સ કે આપણે મળ્યા પણ જો અળના બદલે એક શબ્દ ર મૂકી દઈએ તો થઈ જાય તમે મરી ગયા। એક શબ્દ કેટલો બધો ફરક પાડે છે કેટલો બધો એનો અર્થ બદલી નાખે છે। હવે જ્યારે આપણે વાત કરતા હોઈએ ઇંગ્લિશ લિટરેચરની તો એમાં આપણે પ્રોનાઉન્સિએશન કઈ રીતના એમાં ઉપયોગી છે એની વાત કરીએ તો જેમ ઇંગ્લિશ એ આપણે જાણીએ છીએ એક આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ છે હિન્દી આપણી માતૃભાષા છે ગુજરાતી આપણી રાજ્યની ભાષા છે પણ ઇંગ્લિશ છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને અત્યારે માની લો કે ગુજરાતમાં પણ ને બીજા આખા દેશમાં પણ ઇંગ્લિશ બધી જગ્યાએ બહુ વપરાય છે। આસામ ને જે પૂર્વોત્તર રાજ્યો છે એમાં તો આસામ એ ઇંગ્લિશ છે એમને પોતાની કમ્યુનિકેશન લેંગ્વેજમાં એમને જાહેરાત કરેલી છે। હવે અત્યારે બી આપણે જોઈએ છીએ તો બાયોડેટા બનાવો છે રિઝ્યુમ બનાવો છે કે નોર્મલી કંઈ લખવું વાંચવું હોય તો એમાં ઇંગ્લિશ વધારે વપરાય છે અને રોજબરોજના કોમન શબ્દો એ બધા આપણે ઇંગ્લિશના જ ઉપયોગ કરીએ છીએ। પ્રોનાઉન્સિએશનની પર્ટિક્યુલર વાત કરીએ આપણે તો જેમ અમેરિકામાં જે ઇંગ્લિશ બોલાય છે એ બી ઇંગ્લિશ જ છે પણ આપણે ઝડપથી એમને સમજી શકતા નથી કેમ પ્રોનાઉન્સિએશન જે વસ્તુ આપણે કહીએ છીએ હાય આઈ એમ હિતેશ તો એ લોકો અલગ રીતે કહેતા હોય છે હાય આઈ એમ હિતેશ વસ્તુ એ જ છે શબ્દ એ છે જસ્ટ એમનું જે ઉચ્ચારણની તક છે એ અલગ છે એના લીધે શું છે કે સામેવાળી વ્યક્તિ એને જલ્દીથી ગ્રેસ્પિંગ કરી શકતા નથી અને એને જલ્દી સમજી શકતા નથી। ઇંગ્લિશમાં જેમ આપણે જાણીએ છીએ એમ 26 વ્યંજનો છે એ બી સી ડી ઈ એફ 26 એથી લઈ જેડ સુધી એમાં સ્વર અને વ્યંજન સ્વર છે એને કોન્સોનન્ટ કહેવાય વ્યંજન છે એને વોવેલ્સ કહેવાય। જ્યારે એબીસીડીની વાત કરીએ છીએ તો
જે 1 થી 26 સુધીના એબીસીડીના જે લેટર્સ છે તો એનું ઉચ્ચારણ કઈ રીતના થશે, આજે આપણે એના પર ફોકસ કરીએ છીએ. અત્યારે મેં અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, તો એ થી ઝેડ સુધીના જે શબ્દો છે એમાં જે ઉપરની લાઈનમાં જે શબ્દો લખેલા છે એનું ઉચ્ચારણ ગુજરાતીમાં આપણે આ રીતે થતું હોય છે, બરાબર. સિંગલ સિંગલ વર્ડ્સ, સિંગલ પ્રોનાઉન્સિએશન. જેમ કે બી છે તો એનો બ, બી, ડ, એફ, ફ, જે, જ, કે, ક, એલ, લ, એમ, મ, એન, ન, પી, પ, ક, તો ક્યુ, તો ક્વ, આર, તો ર, ટી, તો ટ, વી અને ડબલ્યુ માટે વ. આના આમાંના આના માટે સિંગલ એક જ એના જે તે શબ્દો આપેલા છે એ પ્રમાણેનું ઉચ્ચારણ થતું હોય છે. જેમ કે કો છે તો હંમેશા કો એટલે એનો ક્વોલિટી. પછી જેમ કે પી છે તો એનું હંમેશા પનું ઉચ્ચારણ થતું હોય છે. પ્રાઇસ છે. કે છે તો એનું બી ક તરીકે ઉચ્ચારણ થતું હોય છે. જે છે જેમ કે જેસ્મીન તો જ. પણ જે નીચેના શબ્દો લખેલા છે જેમ કે એ, સી, ઈ, જી, એચ, આઈ, ઓ, એસ, યુ, એક્સ, વાય અને ઝેડ, આટલા જે શબ્દો છે એમનું મલ્ટિપલ ઉચ્ચારણ થતું હોય છે. ડિપેન્ડ કરે છે કે કયા શબ્દોમાં વપરાયેલા છે. જેમ કે અ લઈએ તો અના આટલા ઉચ્ચારણ થાય છે. અ તરીકે આ, એ, એ, ઓ. હવે એના શબ્દોના આપણે ઉદાહરણ જોઈએ તો અ, અથી, અમાઉન્ટ, આર્ટિસ્ટ, અહીંયા એ જ છે પણ આ તરીકેનું ઉચ્ચારણ થાય છે. એક્ટિવ, એબલ અને ઓલ્ટર, જેને આપણે ઓલ્ટરનેટિવ કહીએ છીએ, એ શબ્દ એક છે પણ એનું ઉચ્ચારણ પાંચ રીતે થાય છે. એવી રીતે સી તો એનું ક અને સ બે રીતે ઉચ્ચારણ થાય છે. જેમ કે કટ અને સર્કસ. ઈ છે તો ઈ, એ, અ, ત્રણ ઉચ્ચારણ. ઇફેક્ટ, અન અને એલ્બો. જી છે તો ગ, જ અને જ. જેમ કે ગન, જનરલ અને ગેરેજ. અહીંયા જો અહીંયા ગેરેજ સ્પેલિંગ એવો છે કે જેમાં પહેલો જી છે એ ગ તરીકે ઉચ્ચારણ થાય છે અને છેલ્લો જી જે છે એનું જ તરીકે ઉચ્ચારણ થાય છે, ગેરેજ. આઈ છે તો એનો ઈ અને આઈ, જેમ કે ઇન્ફ્લેશન અને આઈસ. સ છે તો એનો સ અને જ તરીકે, સેલિવા અને સોવર. એક્સ છે તો એનું ક્ષ, જ, અક્ષ અને જ, જેમ કે સિક્સ, એમાં ક્ષ તરીકે. એક્ઝામિન, લક્ઝરી અને અહીંયા છે શબ્દ એક્સ, ઝેરોક્સ. વાય છે તો એનું ય, આઈ, ઈ અને નાનો ઈ અને મોટો ઈ, જેમ કે ય, ડિફાઈ. અહીંયા જે વાય આવે છે એનો આઈ ઉચ્ચારણ થાય છે, ડિફાઈ. ટ્રાય અને મીથ, અહીંયા મોટો હોય છે મીથ. બીજો શબ્દ છે ઝેડ, જ અને છ, જોન અને એઝોન. એચ, એચ નો બે ઉચ્ચારણ છે, હ અને અ. એકમાં હંગર અને બીજામાં અવર, એન અવર. એમ આવી રીતે આજે ઉચ્ચારણ કરીએ છીએ, પ્રોનાઉન્સિએશન જે થાય છે એનું એક ભાષાશાસ્ત્ર છે કે જેના ઇંગ્લિશમાં એને ફોનેટિક કહેવાય છે. તો ઉચ્ચારણથી સમયની વ્યક્તિને જે આરોહ, અવરોહ અને જે સ્પષ્ટ ઉચ્ચારણ જે કરવાનું છે એનાથી સામેવાળી વ્યક્તિને કેટલું સમજવામાં એને સરળતા રહે છે એ આજના વિડીયો ઉપરથી આપણને આશા રાખું છું કે તમને ઉપયોગી થયું હશે. અને આવી જ રીતે માર્વેલ એચએસપી
ચેનલને તમે જોતા રહો અને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો અને બીજા સુધી પહોંચાડો. એ જ શુભકામના સાથે જય હિન્દ જય ભારત.